મિત્રો નમસ્કાર, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરી છે આજના દિવસે 11-8-2020ના દિવસે, મંગળવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો, જડેશ ટીવીની અંદર આપની આજુ છે. વાત કરીએ રાશિ ભવિષ્યની. 12 રાશિની પૈકી પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની, તો ઘરમાં સભ્યો સાથે આજે ઉગ્ર થવાની આપે જરૂર નથી. કોઈ પણ કાર્ય શાંતિથી કરો. છાતીમાં કે અન્ય કોઈ જગ્યાએ આપને જો દુખાવાની અસર લાગે તો ચોક્કસ કોઈ તબીબી કે તો ડૉક્ટર સાથે યોગ્ય સલાહ લો. નાણાંના ખર્ચથી સંભાળવાની જરૂર છે. મન ચિંતાગ્રસ્ત રહેશે, પરંતુ ભૌતિક ચર્ચાઓથી દૂર રહેવું આજના દિવસે મારી સલાહ માટે અનિવાર્ય છે. વાત કરવી છે વૃષભ રાશિની. વર્તમાન સમયમાં આપે દરેક કાર્યમાં સફળતા મેળવી છે, આમ પ્રતિસ્પર્ધી ઉપર વિજય પણ પ્રાપ્ત કરી શકશો. પ્રિય પાત્રના સહવાસથી મનમાં આનંદ રહેશે, પરંતુ આજના દિવસે આપની પ્રફુલ્લિતતા અને સ્ફૂર્તિ હતાશા ચોક્કસ રીતે આપના મન દ્વારા દેખાઈ શકશે. આજના દિવસે માનહાનિથી બચવાની જરૂર છે. વાત કરીશું અહીંયા મિથુન રાશિ. આજે સવારના ભાગમાં આપના મનમાં ક્રોધાવેશ રહેશે, શારીરિક માનસિક બેચેની અને અનુભવ પણ રહેશે. નિરર્થક ધન ખર્ચ થાય તેમ છે. વિદ્યાર્થીઓને પણ ધારું પરિણામ પ્રાપ્ત ન થાય, પરંતુ આજના દિવસે મિત્રો સાથે આજના દિવસે સંભાળવાની જરૂર છે. સ્નેહો સાથેની મુલાકાત પણ આપના માટે આનંદ પ્રાપ્ત કરી શકે એમ છે. વાત કરી છે કર્ક રાશિની. આજે શક્ય હોય તો વાણી અને વર્તનમાં સંપૂર્ણ સંયમ રાખવાની જરૂર છે. સગા સ્નેહીઓની સાથે મન દુઃખનો પ્રસંગ ન મળે તેની ખાસ કાળજી રાખજો. આવકના પ્રમાણમાં વધારે પડતો ખર્ચ ના થાય, ગેરસમજ આજના દિવસે ના થાય. આરોગ્ય પ્રત્યે બેદરકારી ના રહે, પરંતુ મધ્યાહન બાદ સમય સુધરતો જણાશે. નવા કાર્યની શરૂઆત પણ સારી રીતે થઈ શકશે. મિત્ર સ્નેહી તેમજ પ્રેમસભર મુલાકાત પણ થઈ શકશે. આપના કાર્યમાં આપની અનુકૂળતા સારી રહેશે, આર્થિક લાભ પણ સારો રહેશે. વાત કરીશું કર્ક રાશિની, તો આપના વર્તમાન સમય ખુશાલીમાં પસાર થશે. આજે આપ વધારે પડતા સંવેદનશીલ બનશો. આપની શારીરિક સુખાકારી સારી રીતે જળવાશે. વિવાહિક જીવનમાં આપ ચોક્કસ આનંદ પ્રાપ્ત કરી શકો છો. સ્નેહી અને મિત્રો સાથેની મુલાકાત આપના માટે ખૂબ લાભદાયી રહેશે. વાત કરી છે સિંહ રાશિની, તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસે કોઈ વિવિધ ક્ષેત્રોમાં આપની પ્રતિકૃતિ એક અલગ ઓળખાણ લઈને આવશે. મિત્રો, નોકરી વ્યવસાય ક્ષેત્રની અંદર પણ સારો લાભ પ્રાપ્ત કરી શકો છો. સહકર્મચારીઓ સાથે આજના દિવસે સહકાર પ્રાપ્ત થાય તેવું વર્તન કરજો. મિત્ર વર્ગ પાછળ ખર્ચ થાય તો ચિંતા ના કરતા, કારણ કે મિત્ર એ જગતની અને જીવનની શ્રેષ્ઠ પૂંજી કહેવાયેલી છે. તેના પાછળ કરેલો ખર્ચ આગળ ભવિષ્યની અંદર ચોક્કસ તમને લાભ પ્રાપ્ત કરાવશે. આવકના પ્રમાણમાં વધુ ખર્ચ થાય તો એની પણ ચિંતા ના કરશો. વાત કરીશું આજના દિવસે અહીંયા તુલા રાશિની. વર્તમાન સમયમાં નોકરી અને વ્યવહારમાં લાભ થવાની શક્યતા છે, પણ ઉપરી અધિકારીઓ સાથે આજના દિવસે પ્રોત્સાહન પણ મળી શકે એમ છે. શક્ય હોય તો કોઈ હોદ્દામાં બઢતીનો યોગ દેખાય છે અને મનોબુદ્ધિની અંદર ચોક્કસ લાભ દેખાય છે. આવક પણ વધશે, પ્રિય પાત્ર સાથેની મુલાકાત પણ વધશે, ઉત્તમ લગ્ન સુખની પ્રાપ્તિ પણ થશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. આજના દિવસે આપના માટે અમુક બાબતોને લઈને શુભ દિવસ છે. ધાર્મિક કાર્યો, દેવ દર્શનનો લાભ, કોઈ પાત્ર કે ધાર્મિક સ્થળની મુલાકાત થાય આજના દિવસે. વિદેશ ગમન માટે અનુકૂળ સંજોગો પણ ઊભા થાય. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે સારો લાભ જણાય. ખુશ અને આનંદિત સમય વ્યક્ત થાય. સાથે આજના દિવસે માતા પિતાના આશીર્વાદથી ધન પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. વાત કરીશું ધનરાશિની, તો ધનરાશિના જાતકોએ આજના દિવસે પરિસ્થિતિની હળવી જાણવી જરૂરી છે. મિત્રોની મુલાકાતથી આનંદ પ્રાપ્ત થશે. ધાર્મિક સ્થળનો પ્રવાસ થશે. ભાગ્યવૃદ્ધિમાં આજના દિવસે પ્રસંગ ઉત્તમ જણાશે. ઈશ્વરનું નામ સ્મરણ કરી અને ચોક્કસ આજના દિવસે શક્ય હોય તો આધ્યાત્મિક બાબતોની અંદર વધુ વેગે આગળ જવાની જરૂર છે. મિત્રો, વાત કરીશું મકર રાશિની, તો આપના વર્તમાન દિવસ અને મિત્રો સ્વજનો ચોક્કસ તમને યાદ આવશે આજના દિવસે. આજના દિવસે આનંદમાં આજનો સમય તમે પ્રસાર કરશો, તેમજ એસ આરામ તેમજ મનોરંજનને લગતી પ્રવૃત્તિમાં આપ ભરપૂર આનંદ પ્રાપ્ત કરી શકો તેમ છો. આજના દિવસે તમારે ભાગીદારી થકી પણ સારો લાભ જણાય છે.
વાત કરીશું કુંભ રાશિની. આજના સમગ્ર દિવસ આપના માટે શુભદાયક નીવડશે. ઓફિસમાં નોકરિયાતો માટે અનુકૂળ વાતાવરણ ઊભી રહેશે, ઊભું થશે. શારીરિક માનસિક રીતે આપ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેશો. વિજાતીય વ્યક્તિઓ સાથે મુલાકાત અને મિત્રતા પણ સારી રહેશે. પ્રિય પાત્રો સાથે પણ મુલાકાત રહેશે. વાત કરીશું મીન રાશિની. માનસિક અશાંતિ ઉદ્વેગ આપના મનની અંદર જણાય, ચોક્કસ રીતે ગભરાશો નહીં. કોઈ કારણોસર આપને ઓચિંતો ધન ખર્ચે પણ થઈ શકે એમ છે. પ્રિય પાત્ર સાથે આજે મન દુઃખનો બનાવ પણ બની શકે એમ છે. શારીરિક સ્વાસ્થ્ય પણ સારું નહીં રહે. બપોર પછી આજના દિવસે ચોક્કસ અહીંયા અશુભ વાતાવરણ સર્જાય એમ છે. કાર્યમાં યશ કીર્તિ અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્તિ થઈ શકે એમ છે. નોકરીથી સારો લાભ જણાશે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે રાશિ ભવિષ્યની આ ઘટના જણાવી વધુમાં વધુ જેડ એસ ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય. જય ગણેશ. We'll be right back.